દહેગામ શહેરમાં આવેલી જીઆઈડીસીમાં શ્રી હરિપાઈ ફેક્ટરીના માલિકનું તેની જ ફેક્ટરીમાં કામ કરતા એક પરપ્રાંતીય યુવક દ્વારા 50 જેટલા પાઇપના ફટકાવાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. ફેક્ટરીના માલિક ત્યાં જ રહેતા હોવાની વાત પણ સામે આવી છે. આશરે 20-25 વર્ષની વયનો યુવાન જે બિહારનો રહેવાસી છે, જેનું નામ અખિલેશ બિહારી હોવાનું ફેક્ટરી માલિકના ભાઈ કહી રહ્યા છે. તેને આશરે 20-25 દિવસ પહેલાં જ નોકરી પર રાખવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું કે આ ઘટના ગુરુવારે રાત્રે 9:33 વાગે બની છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ફેક્ટરી માલિક મશીન ચેક કરી રહ્યા હતા ત્યારે પાછળથી અચાનક આવીને પહેલો ઘા માથાના ભાગે મારીને ગૌતમભાઈને ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત ગૌતમભાઈ એક પછી એક એમ કરી 30 જેટલા ફટકા માથાના ભાગે મારીને યુવક તેમના ખિસ્સામાંથી મોબાઈલ અને રોકડ રકમ શોધતો નજરે ચડી રહ્યો છે. સવારે તેમના પરિવારના સભ્યો આવતા ઘટના અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક 108ને કોલ લગાવ્યો હતો. 108 તાત્કાલિક આવ્યા બાદ તેમણે પોલીસ કંટ્રોલ રૂમને કોલ લગાવી ઘટના અંગે જાણ કરી હતી. દહેગામની પોલીસને કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવી હતી. જેમ જેમ વાત વહેતી થઈ તેમ તેમ લોકોના ટોરેટોરા ઘટના સ્થળ પર આવી ચડ્યા હતા. લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. અંતે 1 કલાક બાદ પોલીસના 3 કોન્સ્ટેબલ અને અન્ય કર્મચારીઓ સ્થળ પર આવ્યા હતા. લાશ માટે એક્સપર્ટની ટીમને બોલાવવા અને ઘટનાની વિગત જાણવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ મંડળ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દહેગામના સરકારી પેનલ ડૉક્ટર અનુજય પટેલ અને નિલેશભાઈ મિસ્ત્રી દ્વારા પીએમ કરવામાં આવી રહ્યું છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.